નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરીશ બારોટ. ગાંધીનગરમાં ફાર્મા કંપનીના પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકોના મોત. ખેડા પોલીસ સ્ટેશન બહાર ભીષણ આગ, 25 વાહનો બળીને ખાક. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16 પોઝિટિવ કેસ નોંધાયા. સગાઈ તૂટી જતા આઘાતમાં આવેલી યુવતી આપઘાત કર્યો, તહેવારમાં માતમ છવાયો. રાજકોટ નાગરિક બેંકના ચીફ મેનેજર પૈસા જમા કરવાનું કહીને 60 લાખની છેતરપીંડી કરી. ગુજરાતના રાજ્યપાલ સીમા સુરક્ષા બળના સેક્ટર મુખ્યાલય બાડમેર ખાતે પહોંચ્યા. ગાંધીનગરના ભાઈબીના દિવસે 5 વર્ષની બાળકી પર હવસ કરી દુષ્કર્મ ગુજાર્યું. ટોક્યો પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર ભાવિના પટેલનું ગામમાં ભવ્ય સ્વાગત. દિવાળીમાં ઇમરજન્સી કેસમાં વધારો, 48 કલાકમાં 108 અકસ્માત, 1755 કોલ મળ્યા. કલોલ કેમિકલ ફેક્ટરીના કુવામાં 5 મજૂરના મોત થતા ભારે ચકચાર. કોરોના મહામારી બાદ ખુલ્લા મુકેલા ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો હાઉસફુલ. ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, રાજ્યમાં ઠંડી વધશે. ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શરૂ, મોદી સહિત દિગ્ગજ નેતા હાજર. નવાબ મલિકને બીજેપી નેતા મોહિત કંબોજનો પર પલટવાર, 1100 કરોડનો બેંક ફોન્ડનો છે આરોપ. નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મેમણ, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ સિંહસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું, અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી મંડળીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું, અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું, અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું, અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો.
નસવાડી તાલુકા પ્રમુખ તેમજ નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રીઓ વતી હું નસવાડી તાલુકાને જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળ ગોપાળ મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું। જેસ્વર રાજેશ કુમાર બબલુ જગતનારાયણ રહેવાસી કડોલી મોડી હું બધા આપણે આમ જનતાને એવું શુભેચ્છા પાઠવું છું કે નવું વર્ષ ને દિવાળીનું નૂતન વર્ષ બધાને સારું નીવડે બધા આરામદાયી સુખદાયી રહે એવા હું શુભેચ્છા પાઠવું છું। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઉંધરા ખાતે સેદી માતાના મંદિરમાં રાવલ સમાજના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામે રહેતા લાલવાળા ભાઈઓનું સ્નેહ મિલન સમારંભ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરમાં આવેલા પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરમાં નવીન વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। માલપુર લેવા પટેલ સમાજ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારંભ યોજાયો। દીવમાં સવારે જય સોફિયા ક્રુઝની ત્રીજી ટીપનું 139 પેસેન્જર થયું આગમન। દીવમાં ક્રુઝ સેવા શરૂ કરવામાં આવતા પ્રવાસી ક્ષેત્રમાં ખૂબ જ ઉત્સુકતા સાથે રોમાંચક સફરની મજા માણવા લોકોમાં ખૂબ જ ઉત્સાહ વર્તાઈ રહેલ છે। રાજેન્દ્રનગર ખાતે દક્ષિણ બારેસી આજના ચૌધરી સમાજ દ્વારા રમતોત્સવ યોજાયો। નર્મદા ડેમને રાત્રે રંગીન લાઇટોની રોશનીથી સજાવાયો। રંગબેરંગી લાઇટોથી નર્મદા ડેમનું સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન। આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના। રચનાબેન નંદાણીયા, વોર્ડ નંબર 4, કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન। આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના। જૈનબ બેન આઈ ખફી, એડવોકેટ, કોર્પોરેટર, વોર્ડ નંબર 12, જામનગર, ઉપપ્રમુખ દુઆ ફાઉન્ડેશન, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ કન્વીનર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી।
નમસ્કાર મિત્રો, પ્રકાશનો પર્વ દીપાવળી આપ સૌની જીવનમાં અજવાળું લાવે અને ખાસ કરીને તલોદરની પ્રાંતિજની જનતાને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. એમની જિંદગીની અંદર યશ કીર્તિ, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. સાવન પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99745 95 353. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. ભદ્રેશ પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ જવાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 94086 51 3 28. જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને વક્તાપુર સેવા સહકારી મંડળી તરફથી શુભકામનાઓ. સુપર ફાસ્ટ સમાચારને સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.